આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે ત્યારે ગઈકાલે સાંજે બાબરામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો તેમજ ગોંડલમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો બાબરામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા એક તરફ શિયાળાની શરૂઆત છે ત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે રાજકોટ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી છાટકા પડ્યા છે શુક્રવારે રાત્રે વાગ્યાની આસપાસ રાજકોટ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો ભારે પવન સાથે પચીસ મિનિટ સુધી ધોધમાર વરસાદ પડ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનો અહેવાલ છે દોઢસો ફૂટ રિંગ રોડ રામપીરા ચોકડી માધાપર ચોકડી અને ગોંડલ ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે રાજકોટમાં પડેલા કમમોસમી વરસાદના પગલે ખેડૂતોની વીસ હજાર ગુણી મગફળી પલડી ગઈ છે રાજકોટના લોધીકા તાલુકામાં પણ કમોસમી વરસાદ પડતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે વરસાદથી બાબરા માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને કપાસ પલળ્યો હતો આથી થોડી વાર તો યાર્ડના સત્તાધીશો અને વેપારીઓમાં કપાસ ઢાંકવામાં દોડધામ મચી હતી આ વર્ષે ચોમાસું જવાનું નામ લેતું નથી ત્યારે ખેડૂતો પર માથી બેઠી છે વરસાદથી કપાસ મગફળી અને શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે કમલેશ સોની સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ